Hi guys, this is Sumip Gandhi and I welcome you all to our channel English by Heart. Mitro, Dhoran 9 thi 12 ma ek mahatvano topic underline karel shabd parthi prashna banao ne tamara abhyaskram ma avri levama avel chhe. Jema tamne ek vakya appama ave chhe ane tena koi shabd ke shabd samuhne underline karel hoy chhe. हवे आपणे एवी रीते प्रश्नवाक्य बनावानो एनो अर्थ एवी रीते प्रश्नवाक्यनी रचना करवी पड़े के जेथी जेना जवाब तरीके ए शब्द के शब्द समूह आवे छे ने मजानी वात. तो आ सीरीज मां आपणे आवा 60 एटले के 60 एमसीक्यू ने आवरी लीधेल छे जेमां पार्ट 1 मां आजे आपणे 30 एमसीक्यू नो अभ्यास करीशुं. सो लेट्स गेट स्टार्टेड. सो पहेलुं वाक्य छे The miller lives in a cottage. આ રીતની વાક્ય રચનામાં વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપવાનું કે કયા શબ્દ અને શબ્દ સમૂહને અંડરલાઇન કરેલ છે. તો આ વાક્યમાં ઇન અ કોટેજ અંડરલાઇન કરીને આપેલ છે. ઇન અ કોટેજ એ પોતે સ્થળ દર્શાવે છે. તો સ્થળ દર્શાવવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. હવે જે ચાર ઓપ્શન્સ આપેલા છે એ ચાર ઓપ્શન્સમાં આપણે જોવાનું કે વેર ક્યાં છે. સો પહેલા વાક્યમાં વેર છે, બી વાક્યમાં વેર છે, સીમાં વાય અને ડીમાં હુ આપેલું છે એટલે સી અને ડી જવાબ તરીકે આવશે નહીં. હવે બીજી મહત્વની વસ્તુ, જે મુખ્ય વાક્ય છે એમાં ક્રિયાપદનું ઓળખવાનું અને ક્રિયાપદ કયા કાળમાં આપેલું છે એ ખાસ ઓળખી નાખવાનું, કારણ કે ક્રિયાપદ એ આપેલા વાક્યનું હૃદય છે, હે ને. સો પહેલા વાક્યમાં છે વેર ડઝ, પ્રશ્નમાં ડઝ આપેલું છે, વાક્યમાં લીવ્સ આપેલું છે એટલે કે વાક્ય તમારું છે સાદા વર્તમાન કાળમાં. જ્યારે તેનો પ્રશ્ન બને તો વાક્યમાં ડૂ કે ડઝ આવે. સો પહેલા ઓપ્શનમાં ડઝ આપેલું છે, વેર ડઝ ધ મિલર લીવ. સેકન્ડમાં છે વેર ઇઝ ધ કોટેજ, જે તો આવે જ નહીં. સાચો આન્સર આપણો થયો એ. પડી સમજ. બીજું વાક્ય, ધે કેમ લેટ બીકોઝ ધે હેડ એન એક્સિડન્ટ. બીકોઝ ધે હેડ એન એક્સિડન્ટ અંડરલાઇન કરેલું આપેલું છે, જે તમારું કારણ છે અને કારણને જાણવા માટે આપણે વાયથી પ્રશ્ન કરીએ છીએ. એક નજર ફેરવી લો, ક્યાં તમને વાય વંચાય છે. પહેલા વાક્યમાં વેન, બીમાં વોટ, સીમાં વાય અને ડીમાં હાઉ. તો પહેલું ધ્યાન આપવું જવું જોઈએ સી ઉપર. અને હવે બીજો મુદ્દો, આપેલા વાક્યના કાળને ઓળખી નાખો. કાળ કેવી રીતે ઓળખાશે? ક્રિયાપદ ઉપરથી. ક્રિયાપદ કયું આપેલું છે, કેમ આપેલું છે એટલે સાદો ભૂતકાળ થયો. તો વાય હોવાથી સી ઓપ્શનમાં આપેલું છે વાય ડીડ ધે કમ લેટ, જે આપણો આવશે સાચો આન્સર. સમજાયો કેવી રીતે ઓળખવાનું વાક્ય અને વિકલ્પો પૈકી સાચો વિકલ્પ કેવી રીતે આપણે શોધવાનો. સમજાઈ ગયું. ત્રીજું વાક્ય, ધે હેવ ગોટ 5 કાર્સ. તો 5ની નીચે અંડરલાઇન આપેલું છે, 5 કાર. કેટલી કાર, પ્રશ્ન શું આવશે, કેટલી કાર ગણી શકાય, કારને ગણી શકાય એટલે હાઉ મેનીથી પ્રશ્ન આવે. એમાં વોટ આપ્યું છે, નહીં આવે. બીમાં હાઉ આપેલું છે પણ હેવ છે સો બી પણ નહીં આવે. સીમાં વાય આપેલું છે સો એ પણ આન્સર તરીકે નહીં આવે. ડીમાં તમને હાઉ મેની વંચાઈ રહ્યું છે. સો હાઉ મેની કાર્સ હેવ ધે ગોટ એ આપણો ફાઇનલ આન્સર આવે. સમજાયું મિત્રો? કયા શબ્દની છે અંડરલાઇન છે એ જોઈ લેવાની અને આપેલા વાક્યના કાળને ઓળખી લેવાનું, તો તમે જવાબ સરળતાથી મૂકી શકશો. એ જ પ્રમાણે ચોથા વાક્યમાં આપેલું છે મહેશ લીવ્સ ઇન અ રિમોટ વિલેજ. મહેશ શબ્દ અંડરલાઇન કરીને આપેલો છે. મહેશ વ્યક્તિ થયો એટલે હુથી પ્રશ્ન પૂછવામાં આવે. શેનાથી પૂછાય ભાઈ? હુથી પ્રશ્ન પૂછવામાં આવે.
એમાં વાય છે, આગળ વાંચવાનું જ નહીં. બીમાં વેર છે, સીમાં વોટ છે, ડીમાં હુ આપેલું છે, એટલે શું આવશે? હુ લિવ્સ ઇન અ રિમોટ વિલેજ, એ જ મારો સાચો આન્સર થાય. સમજાયું? પાંચમું, હી બોટ અ હાઉસ ટુ લીવ કમ્ફર્ટેબલી. શાના માટે? ટુ લીવ કમ્ફર્ટેબલી તમને શું બતાવે છે? ઘર ખરીદ્યો તો ખરું, પણ એનું કારણ શું? શાંતિથી આરામદાયક રહેવા માટે તમને કંઈક કારણ દર્શાવે છે. અને કારણ દર્શાવવા માટે આપણે શું વાપરીએ છીએ? વાય વાપરીએ છીએ. તો એમાં તો વોટ આપેલું છે. વોટ ડીડ હી બાય? એને ઘર ખરીદ્યું, ઘર નીચે અંડરલાઈન નથી, આન્સર એ ના આવે. બીમાં છે વાય ડીડ હી બાય અ હાઉસ. હવે વાક્યમાં બોટ આપેલું છે. બોટ એ દર્શાવે સાદો ભૂતકાળ, એટલે વાય પછી આવે ડીડ. વાય ડીડ હી બાય અ હાઉસ આવી શકે, છતાં આપણે સી અને ડી ઓપ્શન પર જવાનું. કેમ જવાનું એ આગળના વાક્યમાં હું તમને સમજાવીશ. ખ્યાલ આવ્યો? તો સીમાં છે હાઉ ડીડ, હાઉ તો આવશે જ નહીં. ડીમાં છે વેન, વેન એટલે સમય, સમય નીચે ક્યાં અંડરલાઈન છે, એટલે આપણો સાચો આન્સર થયો બી થયો. છઠ્ઠું વાક્ય, મિતેશ રેડ 6 યુનિટ્સ ફ્રોમ બ્લેક બુક. હવે કોઈ વિદ્યાર્થીને થશે, સાહેબ આનો ઉચ્ચાર રીડ કરવાનો કે રેડ કરવાનો? તો વિદ્યાર્થી મિત્રે કશું ધ્યાન રાખો, જો આ વાક્ય સાદા વર્તમાન કાળમાં હોત તો મિતેશ એ ત્રીજો પુરુષ એક વચન હોવાથી ત્યાં રીડ્સ આવવું જોઈએ, એસ આવે, પણ ત્યાં રીડ્સ આપેલું નથી. એનો અર્થ એ થયો કે આ વાક્ય તમારું સાદા ભૂતકાળમાં આપેલું છે. હવે 6 ને અંડરલાઈન કરીને આપેલું છે. 6 એટલે કે ગણાય, કેટલા યુનિટ્સ, કેટલા યુનિટ્સ એટલે કે હાઉ મેની યુનિટ્સ, આટલું આપણા મગજમાં ક્લિયર થાય છે. તો એમાં હાઉ મચ છે, આવશે જ નહીં. સીમાં હાઉ ડીડ છે, એ પણ નહીં આવે. હવે આપણી પાસે આવ્યા બે ઓપ્શન્સ. મેં તમને કહ્યું હતું ને, ઓપ્શન્સ બધા જોવાના, જરૂરી નથી કે તમને ખાલી હાઉ મેનીથી એક જ જવાબ આપેલો હોય. આમાં તમને બી અને ડી બંનેમાં હાઉ મેની આપેલું છે. તો હવે આપણે આપેલા વાક્યના કાળને ઓળખવાનો, અને કાળ આપણે ઓળખી નાખ્યો છે. કાળ સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનું વાક્ય બનાવવું હોય, પ્રશ્ન વાક્ય, તો ડીડનો ઉલ્લેખ કરવો પડે. તો બી ઓપ્શનમાં આપણે જઈએ તો હાઉ મેની યુનિટ્સ ડઝ આપેલું છે. ભૂતકાળમાં ડઝ ના આવે એટલે બી આવશે નહીં. ડી તરફ જઈએ, હાઉ મેની યુનિટ્સ ડીડ મિતેશ, ખ્યાલ આવે છે ને, રીડ. હવે શું થશે? રીડ ફ્રોમ બ્લેક બુક, સાચો આન્સર આવશે આપણો ડી. એટલે ઓપ્શન્સ બધા જ જોવાના, ખ્યાલ આવ્યો? પછી જ આપણે સાચો જવાબને પસંદ કરવાનો. મિસ્ટર બ્લેન્ડફોર્ડ વોઝ અ લેફ્ટેનન્ટ ઇન ધ આર્મી. શું હતા? જવાબ શું મળશે? શું હતા? તો જવાબ મળે છે અ લેફ્ટેનન્ટ. તો શું એટલે શું આવે? વોટ આવે. એમાં આપેલું છે વાય, બીમાં હાઉ, સીમાં વેન, અને ડીમાં વોટથી આપેલું છે. સો પહેલાં એને ડિટેલમાં જોઈ લઈએ કે વોટ વોઝ મિસ્ટર બ્લેન્ડફોર્ડ ઇન ધ આર્મી. બરાબર છે, જવાબ મળી રહ્યો છે તમને, અ લેફ્ટેનન્ટ, એટલે સાચો આન્સર આવશે ડી. આઠું વાક્ય જોઈએ, મિસ્ટર બોઝ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. શરૂઆતમાં જ મિસ્ટર બોઝને અંડરલાઈન કરીને આપેલું છે. મિસ્ટર બોઝ વ્યક્તિ તરીકે આવે, એનો જવાબ મેળવવા માટે આપણે હુથી પ્રશ્ન કરવો પડે. એમાં વિચ છે, નહીં આવે, આગળ વાંચવાનું જ નહીં. બીમાં હુ છે, વાંચીએ, હુ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. આવશે
एज आवशे छता सी जवानो सीमा आपेलू छे हाउ नहीं आवे डी मा छे वेन ए पण नहीं आवे एटले आपणो साचो आंसर थयो डी समझाई गयो नवमु वाक्य मिस्टर पंड्या फॉरगॉट हिज कीज इन हिज कपबोर्ड इन हिज कपबोर्ड अंडरलाइन करीने આપેલું છે જે સ્થળ દર્શાવે છે સ્થળ માટે આપણે વેર નો ઉપયોગ કરીએ છીએ એમાં હાઉ છે ના આવે ભાઈ બી માં ડીડ છે એ પણ નહીં આવે સી માં વોટ છે એ પણ નહીં આવે ડી માં વેર છે વાંચો એને ફરગોટ આપેલું છે ફરગોટ એટલે થયો સાદો ભૂતકાળ તો વેર ડીડ મિસ્ટર પંડ્યા ફરગેટ હિઝ કીઝ આપણો સાચો આન્સર ડી થશે દસમું વાક્ય શું કહે છે હી વિલ રિટર્ન યોર બુક્સ ઓન નેક્સ્ટ મંડે ક્યારે ઓન નેક્સ્ટ મંડે ક્યારે ક્યારે એટલે વેન આવે સો એમાં વોટ છે આગળ નહીં વાંચીએ બી અને સીમાં વેન આપેલું છે ડીમાં હુ છે એટલે આપણા કામના વિકલ્પો બે થયા બી અને સી હવે આપણે કાળને ઓળખવાનો વિલ રિટર્ન આપેલું છે સાદો ભવિષ્યકાળ છે તો બીમાં આપણે જોઈએ વેન ડીડ તમને વાક્ય સાદા ભવિષ્યકાળમાં છે અને બીમાં ડીડ કરી નાખ્યું સો બી નહીં આવે શું આવશે આન્સર સી વેન વિલ હી રિટર્ન યોર બુક્સ સમજાયું મિસ્ટર ખાન કુડ કમ્પ્લીટ હિઝ ટાસ્ક ઇન ટાઈમ કમ્પ્લીટ હિઝ ટાસ્ક ક્રિયાપદ અંડરલાઇન કરીને આપી દીધું છે ક્રિયાપદને અંડરલાઇન કરીને આપ્યું છે તો તમને ખ્યાલ છે કે જો ક્રિયાપદને અંડરલાઇન કરીને આપેલું હોય તો આપણે ડૂનો ઉપયોગ કરી શકીએ કુડ આપેલું છે શું કરી શક્યા શું કરી શક્યા તો શું એટલે વોટ આવશે તો વોટ ક્યાં આપ્યું છે એમાં આપ્યું છે બી હાઉ આપેલું છે સીમાં હુઝ ટાસ્ક છે ડીમાં વેન કુડ છે એ વિશે આપણે જરા ડિટેલમાં જોઈ લઈએ તો વોટ કુડ મિસ્ટર ખાન ડુ ઇન ટાઈમ સમયસર શું કરી શક્યા તો જવાબ તમને મળે છે કમ્પ્લીટ હિઝ ટાસ્ક સાચો આન્સર આવશે એ બારમું વાક્ય યોર મોબાઈલ શોઝ દેટ ઇટ હેઝ લો બેટરી શું બતાવે છે ઇટ હેઝ લો બેટરી શું એટલે કે વોટ આવે ઓપ્શન જોઈએ ઓહો એ બી સી ડી બધામાં જ વોટ દેખાય છે તો હવે આપણે ક્રિયાપદ પર જવાનું યોર મોબાઈલ શોઝ શોઝ એ સાદો વર્તમાન કાળ છે અને જો સાદો વર્તમાન કાળ હોય અને ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગેલો હોય તો પછી ડઝ આવવું જોઈએ તો હવે આપણે વોટ પછી ડઝ શોધવાનું તો એમાં વોટ પછી ડૂ છે ચલો હરીફ એમાંથી નીકળી ગયો બીમાં વોટ ડઝ સીમાં પણ વોટ ડઝ અને ડીમાં વોટ ડીડ એટલે ડી પણ નીકળી ગયું હવે આપણી પાસે ઓપ્શન રહ્યા બી અને સી હવે એને ડિટેલમાં જોઈએ તો વોટ ડઝ યોર મોબાઈલ શોઝ તો ડઝ પછી ક્રિયાપદું મૂળરૂપ આવે આ વાક્યમાં પાછળ શોઝ આપેલું છે સો એ પણ નહીં આવે સાચો આન્સર થયો વોટ ડઝ યોર મોબાઈલ શો ખેલાવી ગયો વેરી ગુડ અશોક કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુઅન્ટલી કેવી રીતે ફ્લુઅન્ટલી કેવી રીતે એટલે શું આવશે હાઉ આવશે સો પહેલામાં વોટ ના આવે બીજામાં હાઉ આવે વાંચી લો ધ્યાનથી હાઉ કેન અશોક સ્પીક એની લેંગ્વેજ આવી શકે જવાબ પણ બોલવાનું નહીં સી એન ડી પર નજર તો મારવાની જ હાઉ મેની લેંગ્વેજીસ નહીં આવે વિચ લેંગ્વેજ એ પણ નહીં આવે સાચો આન્સર થયો બી હવે તો કદાચ સમજાતું હશે હે ને વિદ્યાર્થી મિત્રો ચલો આગળ વધીએ ચૌદમું વિવેક હેઝ રિસેન્ટલી જોઈન્ડ ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી ક્યાં વાત બોડી ફોડી બનાવી છે ને હે ને
બોડી બનાવી છે. શા માટે જીમમાં જોડાયો છે? એનું કારણ, બોડી બનાવવા માટે. તો કારણ માટે વાય આવે, તો એમાં વેન છે એટલે નહીં આવશે. બીમાં વોટ છે, સીમાં હુ છે, ડીમાં વાયથી આપ્યું છે. તો પહેલાં એને ધ્યાન આપો. વાય હેઝ વિવેક જોઈન્ડ ધ જીમ? સમજાય છે? વાય હેઝ વિવેક જોઈન્ડ ધ જીમ? સાચો આન્સર આપણો એ જ આવશે. રિસન્ટલીનો ઉલ્લેખ અહીં કર્યો નથી, રિસન્ટલી આવવું જોઈએ. સાચો આન્સર ડી આવશે. 15મું, મેગા એડેડ અ લિટલ રેડ ચીલી પાવડર ઇન ધ સોસ. અ લિટલ થોડું રેડ ચીલી પાવડર છે, જથ્થો છે. જથ્થાને આપણે હાઉ મચ દ્વારા દર્શાવીએ છીએ. ગણી શકાય હોય તો હાઉ મેનીથી આવે, પણ આ તો જથ્થો છે. હાઉ મચ, એમાં વોટ છે? નહીં આવે. બીની શરૂઆત હાઉ મચથી કરી છે, આવી શકે. સીમાં હુ છે, ડીમાં વાય ડીટ છે. સાચો આન્સર બી વિચારી લઈએ. હાઉ મચ રેડ ચીલી પાવડર ડીડ મેગા એડ ઇન ધ સોસ? સાચો આન્સર થશે આપણો બી. દિયા કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. શું બોલી શકે છે સરળતાથી? જવાબ મળે છે ઇંગ્લિશ. પ્રશ્ન કર્યો શું, શું એટલે આવે વોટ, તો એમાં હુ નહીં આવે. બીમાં હાઉ એ પણ નહીં આવે. સીમાં વોટ આપેલું છે, સો વોટ કેન દિયા સ્પીક ફ્લુઅન્ટલી, અને ડીમાં વેન છે. સાચો આન્સર આપણો થશે સી. અર્જુન કિલ્ડ કર્ણ એટ ધ ટાઈમ ઓફ સનસેટ. આપી દીધું છે એટ ધ ટાઈમ ઓફ સનસેટ, એટલે કે સમય બતાવે છે. સમય એટલે વેન આવે. ઓકે, વેન ક્યાં આપ્યું છે? ઓહો, બી સી ડી 3માં વેન આપેલું છે. તો હવે આપણો બીજો ઉપાય કયો? ક્રિયાપદનો ઓળખો. ક્રિયાપદ કિલ્ડ આપેલું છે, સાદો ભૂતકાળ આપેલો છે. સો પહેલું છે વેન ડીડ, બરાબર છે. અર્જુન કિલ્ડ, ત્યાં જ ભૂલ કરી આ લોકોએ. ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એમને કિલ્ડ આપ્યું, એટલે બી આન્સર આવશે નહીં. સીમાં આપેલું છે વેન ડીડ અર્જુન કિલ કર્ણ, આવી શકે. અને ડીમાં વેન ડસ, ભાઈ ભૂતકાળમાં ડસ થોડી આવે. સાચો આન્સર થયો સી. સમજાઈ ગયો? દેર ઇઝ સમ ટી ઇન ધ કપ. સમ ટી, થોડી એટલે હવે હાઉ મચ, ના ગણાય. ટી જથ્થો થયો, દ્રવ્ય થયું. ગણાશે નહીં, દ્રવ્યવાચક ન ગણાય, એટલે હાઉ મચ આવે. તો હાઉ મચ ક્યાં આપેલું છે? એમાં હાઉ, બીમાં હાઉ મેની, સીમાં હાઉ લોંગ, ડીમાં છે હાઉ મચ. તો હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ કપ. સમજાયું મિત્રો? અને જો મિત્રો તમે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય, નવા હોય, તો આજે સબસ્ક્રાઈબ કરો, જેથી તમે પણ અંગ્રેજી વિષયને આ રીતે સરળતાથી ગુજરાતી ભાષામાં ભણી શકો. તો 19મું વાક્ય છે, હી તેન લાઈક ધ સ્મોલ પેઇન્ટિંગ. ધ સ્મોલ પેઇન્ટિંગ, શું ગમ્યું? શું ગમ્યું? શું એટલે વોટ આવે? તો આન્સરમાં વોટ ક્યાં દેખાય છે? એમાં હાઉ નહીં, બીમાં વોટ છે, સીમાં હુથી આપ્યું છે, અને ડીમાં પણ તમને આપેલું છે વોટ. તો હવે આપણે ધ્યાનથી જોઈએ. બી છે વોટ ડીડ હી તેન લાઈક, તેને શું ગમ્યું? જવાબ મળ્યો. ડીમાં છે વોટ ડીડ હી તેન ડુ, તેને શું કર્યું? એ જવાબ નથી આપેલો. સાચો આન્સર થશે આપણો બી. 20મું, ધ મિનિસ્ટર મેટ ધ રિપોર્ટર્સ. કોને મળ્યા? મેટ મળ્યા તો ખરા, પણ કોને મળ્યા?
रिपोर्टर्स ने कोने कोने नो मतलब था से होम कोने नर्सू था से होम तो होम क्या पहलू छे पहला मा व्हाट छे बीजा मा वाई त्रीजा मा हु चौथा मा होम तो पहला एना पर फोकस करी आपे तो होम भूतकाळ छे એટલે डीड द मिनिस्टर मीट साचो आंसर डीज थसे आपणो 21मो विराट कोहली मेड 72 रन्स इन द मैच अगेन्स्ट मुंबई इंडियंस 72 रन्स बे केटला रन 72 रन गणाय એટલે કે હાઉ મેની આવે ક્યાં આપેલું છે જોઈએ એ માં પણ હાઉ મેની બી માં પણ હાઉ મેની સી માં પણ હાઉ મેની ડી માં પણ હાઉ મેની ચારે ચાર દિશામાં હાઉ મેની હવે આપણે જોવું પડે ક્રિયાપદ મેડ આપેલું છે એટલે કે ભૂતકાળ આપેલું છે એ ડીડ આવવું જોઈએ તો હવે ધ્યાનથી ડીડને શોધીએ તો પહેલામાં હાઉ મેની રન્સ ડસ ચાલો હરીફાઈમાંથી નીકળી ગયો બીજામાં હાઉ મેની ડીડ લા રન્સ કયું નથી આપ્યું વાક્ય રચના થોડી આડી તેડી થઈ બી પણ આવશે નહીં સીમાં છે હાઉ મેની રન્સ ડીડ વિરાટ કોહલી મેક ઇન ધ મેચ અગેન્સ્ટ મુંબઈ ઇન્ડિયન્સ બરાબર છે ભાઈ છતાં ડી જવાનું હાઉ મેની રન્સ ડીડ વિરાટ કોહલી મેડ એટલે ડીડ પછી મેડ થોડી આવે ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે સાચો આન્સર થયો સી આ જ વાક્યની રચના હું તમને કહેતો હતો એટલે ઓપ્શન્સ જો સરખા હોય તો બધા જવાના અને ધ્યાનથી વાંચવાના નાની અમથી ભૂલ મેકની જગ્યાએ મેડ મેડની જગ્યાએ મેક આપ્યું હોય તો આપણી ઉતાવળમાં ભૂલ ન કરી બેસીએ સમજાયું ને ચલો 22મો શું કહે છે કેવિન રિફ્યુઝડ કેસાસ પ્રપોઝલ ઓફ મેરેજ કોની દરખાસ્ત રિફ્યુઝ નકારી દીધી કોની કોની દરખાસ્ત એટલે કે હુઝ થશે હુઝ ક્યાં વંચાય છે એ બી સી ત્રણેયમાં હુઝ વંચાય છે ડીમાં નથી હવે ભૂતકાળનું વાક્ય છે રિફ્યુઝડ અને રિફ્યુઝ એટલે ભૂતકાળ હવે ધ્યાનથી ત્રણ ત્રણ વાક્ય જોવા પડે તો પહેલું વાક્ય છે હુઝ પ્રપોઝલ ડીડ કેવિન રિફ્યુઝડ ડીડ પછી રિફ્યુઝડ એ ન આવે હુઝ પ્રપોઝલ ઓફ મેરેજ ડીડ કેવિન રિફ્યુઝ આવી શકે ભાઈ છતાં સી જોવાનું હા ઉતાવળ નહીં કરવાની હુઝ પ્રપોઝલ ઓફ મેરેજ ડીડ કેવિન રિફ્યુઝ તો સીમાં ડીડ પછી રિફ્યુઝડ આપ્યું ડીડ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે એ સાચો આન્સર થશે આપણો બી સમજાય છે ને મિત્રો આ રીતે જાઓ એક કે વાક્ય ખોટું નહીં પડે ફટાફટ તમને આવડી જશે 23મું દિયા ગોઝ ટુ સ્કૂલ બાય બસ કેવી રીતે જાય છે બાય બસ કેવી રીતે એટલે હાઉ ક્યાં દેખાય છે હાઉ એમાં વાય આગળ નહીં વાંચવાનું બીમાં વેન સીમાં વેર ડીમાં હાઉ દેખાય છે તો ભાઈ એને વાંચો હાઉ ડઝ દિયા ગો ટુ સ્કૂલ સાચો આન્સર આવશે ટી 24 ધ સ્મોક એન્ડ ગેસીસ કોઝ પોલ્યુશન અંડરલાઈન આપી છે ધ સ્મોક એન્ડ ગેસીસની છે એ વ્યક્તિ નથી એટલે હું તો ના જ આવે વસ્તુ છે એટલે કે વોટ આવે વોટ ક્યાં છે એમાં હાઉ આપેલું છે બીમાં હું આપેલું છે સી અને ડીમાં આપેલા છે ભાઈ વોટ ધ્યાનથી જોઈએ સી શું કહે છે વોટ ડઝ ધ સ્મોક એન્ડ ગેસીસ કોઝ હવે સ્મોક અને ગેસ નીચે તો અંડરલાઈન છે એમને અંડરલાઈન કરીને આપેલા છે તો એ તો આવી જ ના શકે ને એને તો જવાબ તરીકે લાવવાના છે ડીમાં આપેલું છે વોટ કોઝિસ પોલ્યુશન સાચો આન્સર થશે આપણો ડી ઓકે 25 પુષ્ટિ વેન ટુ રૂતાન્સ હાઉસ ટુ ટેક નોટ્સ ભાઈ શાના માટે ગઈ ટુ ટેક નોટ્સ
એનું શું હતું? કારણ હતું, નોટ્સ લેવા માટે ગઈ. તો શા માટે? એટલે વાય આવે, એમાં શરૂઆત કરી હુથી, આગળ નહીં વાંચવાનું. બીમાં વેરથી કરી, સીમાં વેન આવ્યું, ડીમાં ભાઈ દેખાય છે તમને વાય. તો વાય, ડીડ, પુષ્ટિ, ગો ટુ, રૂતાંશ, હાઉસ, શા માટે ગઈ? ટુ ટેક નોટ્સ. સાચો આન્સર આવશે ડી. 26. આઈ રેડ ધ બુક ઓફ રામાયણ લાસ્ટ મંથ. કેમ સર રેડ બોલ્યા? ભાઈ મને દેખાઈ ગયું પાછળ લાસ્ટ મંથ આપેલું છે, નહીં તો હું રીડ જ બોલતો. પણ મને દેખાયું પાછળ લાસ્ટ મંથ છે, ભૂતકાળ છે, એટલાનો ઉચ્ચાર થશે રેડ. આઈ રેડ ધ બુક ઓફ ધ રામાયણ લાસ્ટ મંથ. કઈ બુક વાંચી? કઈ બુક? કઈ બુક એટલે વીચ બુક. તો તમને આન્સર મળે રામાયણ. કઈ બુક? વીચ બુક. એમાં વાય આપેલું છે, ના આવે. બીમાં વેન આપેલું છે, નહીં આવે. સીમાં વીચ બુક છે, ડીમાં પણ વીચ બુક છે. હવે આપણું બીજો નિયમ, રેડ બોલ્યા, સાદો ભૂતકાળ બોલ્યા, સાદો ભૂતકાળ એટલે ડીડ આવે. સીમાં ડુ આપેલું છે, ના આવે. સાચો આન્સર આવશે ડી. વિચ બુક ડીડ યુ રીડ લાસ્ટ મંથ? ઓકે. 27મું કહે છે, કાવ્યાસ ફાધર ઇઝ અ લોયર ઇન હાઈકોર્ટ. કોના પપ્પા? કોના પપ્પા? કાવ્યાના પપ્પા. કોના એટલે હુઝ ફાધર? હુઝ ક્યાં દેખાય છે? એમાં તો મને ભાઈ વોટ દેખાય છે, બીમાં મને હુ દેખાય છે, સીમાં મને હુમ દેખાય છે, ડીમાં હુઝ ફાધર દેખાયો. ધ્યાનથી વાંચો, હુઝ ફાધર ઇઝ અ લોયર ઇન હાઈકોર્ટ. જવાબ આવશે ડી. 28. વન ઓફ અવર ફેવરેટ સ્પોર્ટ્સ ઇઝ ક્રિકેટ. કયો? જવાબમાં શું તમારા ક્વેશ્ચન કેવી રીતે કરશો કે વન ઓફ અવર ફેવરેટ સ્પોર્ટ્સ એ કયું છે? ક્રિકેટ છે. કયું છે? કયું એટલે વીચ આવે. સો પહેલામાં તો વોટ ઇઝ ક્રિકેટ? ના આવે. ક્રિકેટ તો તમને ઓલરેડી જવાબ તરીકે લાવવાનું છે, તો ક્રિકેટ જ આપી દીધું, ના આવે. હાઉ ઇઝ ક્રિકેટ પ્લેડ? અહીંયા ક્રિકેટ રમવાની થોડી વાત થઈ છે, કેવી રીતે રમાય છે. વાય ઇઝ ક્રિકેટ? શા માટે? કારણ પણ નથી આપેલું. ડીમાં છે વિચ ઇઝ અવર વન ઓફ ફેવરેટ સ્પોર્ટ્સ. યસ, લોક કરવાને. સાચો આન્સર ડી આવશે. સમજાઈ ગયું? ચલો આગળ. 29. મિસ્ટર ગાંધી હેલ્પ્સ એટલીસ્ટ 5 પીપલ ઇન અ મંથ. 5 અંડરલાઇન કરીને આપેલું છે. 5 ગણાય ભાઈ, 5 લોકો, 5 લોકો ગણાય એટલે હાઉ મેની આવે. પહેલામાં વેન છે, બીજામાં હુ છે, ત્રીજામાં હાઉ મેની વંચાયું. વાંચો ધ્યાનથી. હાઉ મેની પીપલ હેલ્પ્સ એટલે થશે ડઝ મિસ્ટર ગાંધી હેલ્પ ઇન અ મંથ. ડીમાં આપેલું છે હાઉ ડસ, એ તો આવે જ નહીં. સાચો આન્સર થશે સી. 30મું વાક્ય, સમીપ સર વિલ અપલોડ અ ન્યૂ વિડીયો ટુ નાઇટ. ક્યારે? ટુ નાઇટ. ક્યારે? ટુ નાઇટ. ક્યારે એટલે વેન. તો એમાં હું છે, ના આવે ભાઈ. બીમાં હાઉ છે, એ પણ ના આવે. સીમાં વેન આપેલું છે, ડીમાં પણ વેન આપેલું છે. હવે બીજો નિયમ યાદ કરો, ક્રિયાપદ પર ધ્યાન આપો. ક્રિયાપદ વાક્યનું હૃદય છે. તો સમીપ સર વીલ અપલોડ, વીલ અપલોડ સાદો ભવિષ્યકાળ છે. સીમાં છે વેન વિલ સમીપ સર અપલોડ અ ન્યૂ વિડીયો, અને ડીમાં છે વેન ડીડ. અરે ભવિષ્યકાળમાં ડીડ કઈથી આવે? એટલે આન્સર આવશે આપણો સી. સમજાઈ ગયો મિત્રો? તો મિત્રો, ખૂબ જ જલ્દી એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો, વિડીયોને શેર કરતા રહો. ટેક કેર, બાય.